કોન્સ્ટન્ટના ટાઈપની અંદર આપણે ન્યુમેરિક કોન્સ્ટન્ટ જોયું હતું. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે કેરેક્ટર કોન્સ્ટન્ટ શું છે, કેરેક્ટર કોન્સ્ટન્ટ કેવી રીતે વર્ક કરે છે જોવાનું છે. જેમાં ફર્સ્ટ વન છે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ. સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ કોને કહેવાય અને કેવી રીતે વર્ક કરે જોઈએ. અ સિંગલ કેરેક્ટર ઇઝ રિપ્રેઝન્ટ સિંગલ આલ્ફાબેટ ઓર કેરેક્ટર એન્ક્લોઝડ વિથ સિંગલ ક્વોટેશન માર્ક. જ્યારે તમે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટનો યુઝ કરો છો ત્યારે એમની અંદર ઓનલી વન કેરેક્ટરનો યુઝ થાય છે. કોઈ એક આલ્ફાબેટ કે કોઈ એક કેરેક્ટરનો યુઝ કરવામાં આવે છે અને આ જે આલ્ફાબેટ કે કેરેક્ટર છે એમને સિંગલ કોટથી એન્ક્લોઝડ કરેલા હોય છે, સિંગલ કોટથી ડિફાઈન કરેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, કોન્સ્ટ કેરેક્ટર ઝેન્ડર ઇક્વલ ટુ એમ. એમ ઝેન્ડર આપેલી છે આપણે અહીંયા, અને અહીંયા સિંગલ કોટનો યુઝ કરી અને એમને ડિફાઈન કરેલા છે. દેર આર મેની ફંક્શન્સ યુઝડ ફોર ઇનપુટ સિંગલ કેરેક્ટર. શું કહે છે? અહીંયા ઘણા બધા અલગ અલગ ફંક્શન્સનો યુઝ કરવામાં આવે છે સિંગલ કેરેક્ટર ઇન્સર્ટ કરવા માટે, કે સિંગલ કેરેક્ટર છે એને ઇનપુટ કરવા માટે અલગ અલગ ફંક્શન્સનો યુઝ કરવામાં આવે છે. જેમાં ફર્સ્ટ વન છે સ્કેનએફ ફંક્શન. ઇટ સ્કેન અ સિંગલ કેરેક્ટર વેલ્યુ. સિંગલ કેરેક્ટર વેલ્યુને સ્કેન કરવા માટે સ્કેનએફ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, સ્કેનએફ ઇન્ટુ બ્રેકેટ પર્સન્ટેજ સી એન્ડ એમ્પરસન સાઇન સી એચ. જ્યારે તમે પ્રોગ્રામ પરફોર્મ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ સેન્ટેન્સનો મિનિંગ શું થાય છે, શું કામે આ રીતે સેન્ટેન્સ લખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ, ગેટ સી એચ ફંક્શન. ગેટ સી એચ ફંક્શન, ધીસ ફંક્શન ઇઝ યુઝ ટુ ઇનપુટ ઓનલી વન કેરેક્ટર. ઇટ સ્ટોર્ડ વેલ્યુ ઇન વેરિયેબલ બટ ડઝન્ટ ડિસ્પ્લે ઇનપુટ કેરેક્ટર્સ ઓન સ્ક્રીન. શું કહે છે? ગેટ સી એચ ફંક્શન છે એમનો યુઝ કોઈ એક વેલ્યુને ઇનપુટ કરવા માટે, કોઈ એક કેરેક્ટરને ઇનપુટ કરવા માટે થાય છે. બટ કોઈ પણ વેરિયેબલની વેલ્યુ જ્યારે તમે સ્ટોર કરાવો છો ત્યારે વેરિયેબલની અંદર વેલ્યુ સ્ટોર થશે, બટ તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એ વેલ્યુ ડિસ્પ્લે થશે નહીં જ્યારે તમે ગેટ સી એચ ફંક્શનનો યુઝ કરો છો ત્યારે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ગેટ સી એચ ઈ ફંક્શન. ધીસ ફંક્શન ઇઝ ઓલ્સો યુઝ ટુ ઇનપુટ અ સિંગલ કેરેક્ટર ફ્રોમ કીબોર્ડ, બટ ઇટ ડિસ્પ્લે ઇનપુટ કેરેક્ટર ડ્યુરિંગ એન્ટ્રી ઓફ ઓન સ્ક્રીન. શું કહે છે? કે આ જે ફંક્શન છે એમનો યુઝ પણ શેના માટે થશે? સિંગલ કેરેક્ટરને ઇનપુટ કરવા માટે. કીબોર્ડમાંથી કોઈ પણ એક સિંગલ કેરેક્ટરને જ્યારે તમારા પ્રોગ્રામની અંદર તમારે ઇનપુટ કરવું છે ત્યારે તમે ગેટ સીએચઈ ફંક્શનનો યુઝ કરી શકો છો. અને આ જે કેરેક્ટર તમે ઇન્સર્ટ કર્યો છે એ તમારી સ્ક્રીન પર તમને ડિસ્પ્લે પણ થશે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ગેટ સીએચ એ આર કીવર્ડ. ગેટ કેરેક્ટર, ધીસ ફંક્શન ઇઝ ઓલ્સો યુઝ ટુ ઇનપુટ સિંગલ કેરેક્ટર. ઇટ ડિસ્પ્લે ઇનપુટ કેરેક્ટર ઓન સ્ક્રીન એઝ વેલ એઝ રિક્વાયર્ડ ટુ પ્રેસ એન્ટર કી આફ્ટર સ્પેસિફાઈંગ અ કેરેક્ટર. શું કહે છે? ગેટ સીએચઆર ફંક્શનનો યુઝ ક્યારે થશે? કે તમે કોઈ પણ ફંક્શન છે એમને ડિક્લેર કરો છો, ફંક્શન આ ફંક્શનનો યુઝ કરી અને તમે કોઈ એક સિંગલ કેરેક્ટર છે એને ઇનપુટ કરાવી શકો છો તમારા પ્રોગ્રામની અંદર. જ્યારે તમે આ જે કીવર્ડ છે એને ઇન્સર્ટ કરાવશો, કોઈ પણ એક કેરેક્ટર છે એને ઇન્સર્ટ કરાવશો ત્યારે એ તમારી સ્ક્રીન પર ડિસ્પ્લે પણ થશે, એઝ વેલ એઝ જ્યારે કીબોર્ડમાંથી તમે એન્ટર કી પ્રેસ કરો છો ત્યારે એ એન્ટર કી પ્રેસ કરી અને કેરેક્ટરને તમે સ્પેસિફાઈ કરી શકો છો, કોઈ પણ કેરેક્ટર છે એને સ્ક્રીન પર ડિસ્પ્લે કરાવી શકો છો. એના માટે ગેટ સીએચઆર ફંક્શનનો યુઝ થશે. આ બધા ફંક્શન છે એ જ્યારે તમે કમ્પ્યુટરની અંદર પ્રોપરલી પરફોર્મ કરશો ત્યારે તમને આનો વધારે આઈડિયા આવશે. સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ. ત્યાર પછી નેક્સ્ટ વન છે સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ કોને કહેવાશે. તો સ્ટ્રીંગ કોન્સ્ટન્ટની અંદર, સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ ઇઝ અ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ રિપ્રેઝન્ટ વિથ ડબલ ક્વોટેશન માર્ક. શું કહે છે? કે કોઈ એક સ્પેસિફિક વર્ડ છે એમને આપણે સ્ટ્રીંગ કહી શકીએ. અલગ અલગ કેરેક્ટર્સનો યુઝ કરી અને આ કોઈ એક વર્ડ બનાવવામાં આવે અને એમની બે સાઈડ ડબલ ક્વોટ્સ કરવામાં આવે ત્યારે એમને સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ કહેવામાં આવશે. ઇન ગ્રુપ ઓફ કેરેક્ટર્સ મે બી નંબર્સ, આલ્ફાબેટ્સ, સ્પેશિયલ સિમ્બોલ્સ આર યુઝડ. શું કહે છે? કે ગ્રુપની અંદર તમે કેરેક્ટર એઝ અ કેરેક્ટર કોઈ પણ નંબર છે, આલ્ફાબેટ છે કે કોઈ પણ સ્પેશિયલ સિમ્બોલનો યુઝ કરી શકો છો.
फॉर एक्जाम्पल अहीं मैं हेलो लिखू छे बे सेट डबल कोट्स कर्या छे, सेम ए रीते मैं एक वेल्यू आपी छे बे सेट डबल कोट्स कर्या छे। कोई पण वेल्यू आप्या पछी पण ज्यारे हूँ एमनी बे सेट डबल कोट्स करीश एनो मीनिंग थशे आ एक स्ट्रिंग वेल्यू छे, बराबर। हियर नंबर इज डिक्लेर्ड विथ डबल कोटेशन सो दे आर स्ट्रिंग कॉन्स्टंट। नंबर छे बट आपणे एने डबल कोटनी अंदर लिखा छे एटले आपणे आने स्ट्रिंग कॉन्स्टंट कही शकीए। There are many functions available for string input output process. જ્યારે આપણે કોઈ પણ input output process કરવી છે string constant માટે ત્યારે એમના માટે અલગ અલગ functions નો use કરવામાં આવે છે, જેમાં first one છે string input function, string ને input કરવા માટેના function, જેમાં first one છે scanf, જેમ આપણે આગળ જોયું હતું એ જ રીતે, and next one છે get s function, gets function. It is built in string input function and can take string. कोई पण string ने enter करवा माटे, string ने लेवा माटे कोनो use थाय छे, gets function नो use करवामां आवे छे। त्यार पछी string नो output आपवा माटे, string input करवा माटे scanf and gets function नो use थाशे। ज्यारे कोई पण string छे नो output display करावुं छे त्यार कोनो use थाशे, first one छे printf function, आ एक most imp જે ફંક્શન છે એ છે સ્કેનએફ એન્ડ પ્રિન્ટએફ। તમે કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મ કરશો એમની અંદર તમારે સ્કેનએફ અને પ્રિન્ટએફ નો યુઝ કમ્પલસરી કરવાનો આવશે। ઇટ ઇઝ અ બિલ્ટ ઇન આઉટપુટ ફંક્શન વિચ ડિસ્પ્લે ઓલ ટાઈપ્સ ઓફ ડેટા। શું કહે છે, એક ટાઈપનું બિલ્ટ ઇન ફંક્શન છે। બિલ્ટ ઇન ફંક્શન એટલે જ્યારે સી લેંગ્વેજ ડેવલપ કરવામાં આવી ત્યારે આ બધા અલગ અલગ ફંક્શન છે ડિફાઈન કરવામાં આવ્યા છે અને બધાનો સ્પેસિફિક પર્પઝ છે, બધાનો સ્પેસિફિક યુઝ છે। હવે પ્રિન્ટએફ ફંક્શન છે સેના માટે યુઝ થશે, કે કોઈ પણ ટાઈપના ડેટા છે જ્યારે તમારે સ્ક્રીન પર ડિસ્પ્લે કરાવવા છે ત્યારે તમે પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ કરી શકો છો। સેમ રીતે નેક્સ્ટ વન ફંક્શન છે પુટ્સ ફંક્શન, ઇટ ઇઝ અ સ્ટ્રીંગ આઉટપુટ વિચ ડિસ્પ્લે ઓનલી સ્ટ્રીંગ ડેટા। શું કહે છે, જસ્ટ ઓનલી સ્ટ્રીંગ ડેટા ડિસ્પ્લે કરાવવા છે ત્યારે તમે પુટ્સ ફંક્શનનો યુઝ કરી શકો છો। આ રીતે આ ચાર અલગ અલગ ફંક્શન્સનો યુઝ થાય છે જેનો યુઝ કરી તમે સ્ટ્રીંગને ઇનપુટ કરાવી શકો છો એઝ વેલ એઝ સ્ટ્રીંગને આઉટપુટ પણ કરાવી શકો છો। તો આ રીતે સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ શું વર્ક કરે છે એ આપણે જોઈએ।